હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું કોકોનટ ડ્રાયફ્રૂટ લડ્ડુ. તેની માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારમાં આ રીતે આપણે સૂકા નારિયેલને કટ કરી લીધેલા છે, તો તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. ત્યારબાદ તેને ક્રશ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે સૂકું નારિયેળ એકદમ મસ્ત રીતે ક્રશ થઈ ગયું છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તે જ મિક્સરમાં આપણે 6-7 જેવા પિસ્તા લઈ લઈશું. ત્યારબાદ 8-10 જેટલી આપણે બદામ લઈ લઈશું. ત્યારબાદ 1 વાડકી જેટલી આપણે દ્રાક્ષ લઈ લઈશું. તેને બરાબર ક્રશ કરી દેવાની છે. ડ્રાયફ્રૂટ અહીંયા ક્રશ થઈ ગયું છે, આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે ક્રશ થઈ ગયું છે. હવે આપણે તેને કોકોનટ કાઢેલી તે પ્લેટમાં આપણે તેને લઈ લઈશું. ડ્રાયફ્રૂટ અને કોકોનટને આપણે ક્રશ કરી લીધેલા છે, તો તેને હવે આપણે મિક્સ કરી દઈશું. અહીંયા મેં કોઈ પણ જાતનું શુગર એડ કરી નથી. અહીંયા તમારે ખજૂરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા મેં 1 ચમચી જેવું ઘી પણ એડ કર્યું નથી. આ લડ્ડુ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી પણ છે. તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ મસ્ત રીતે લડ્ડુ બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે તેમાંથી થોડુંક પોર્શન લઈને લડ્ડુ વાળી દઈશું. આ રીતે થોડુંક લઈને તેને હાથેથી આપણે લડ્ડુ આ રીતે વાળવાના છે. તમે જોઈ શકો છો કે કોકોનટમાંથી કેટલું તેલ છૂટું પડ્યું છે. અને અહીંયા મેં દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે, એટલે દ્રાક્ષની પણ સ્વીટનેસ આવશે. દ્રાક્ષને લીધે પણ બાઇન્ડિંગ મસ્ત રીતે બાઇન્ડિંગ પકડાય છે. હવે તેને આ પ્લેટમાં આપણે કાઢી લઈશું. આ રીતે આપણે બધા લડ્ડુ બનાવી દેવાના છે. કોકોનટના આપણે બધા લડ્ડુ વાળીને રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે લડ્ડુ બન્યા છે. હવે તેને આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણા કોકોનટ ડ્રાયફ્રૂટ લડ્ડુ. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.